નમસ્કાર જય ગણેશ દર્શક મિત્રો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમે હું શાસ્ત્રી મુકુદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા લોકો મિત્રતામાં દગો ફટકો ખાતા હોય છે ઘણા લોકોના જીવનની અંદર પ્રેમમાં દગો મળતો હોય છે ઘણા લોકોના જીવનમાં પાર્ટનરશીપમાં દગો મળતો હોય છે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે અમારા જીવનની એવી કમાઈ હતી અમારી પાસે કે જે અમે મહેનત કરી મજૂરી કરી અને અમે અમારા જિંદગીની અંદર પાવલી પાવલી ભેગી કરી અને આટલા બધા રૂપિયા ભેગા કર્યા હતા પરંતુ અમારા જ સંબંધી અથવા અમારા જ મિત્ર દ્વારા અમને દગો મળ્યો અને એ દગાની અંદર અમારું સર્વ સ્વ લૂંટાઈ ગયો એટલે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર એ દગો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરીને ગયો ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિને પ્રેમ થાય છે ખોટા વ્યક્તિ સાથે પ્રેમ થાય છે અને એ પ્રેમના લીધે પોતાના પરિવાર પોતાની દરેક વસ્તુઓથી પોતે નિરાશ થઈ અને પોતે જ્યારે પ્રેમની સાથે લગ્ન કરે છે અને ત્યારબાદ જયારે પ્રેમની અંદર દગો એને મળે છે તો એના જીવનમાં ઘણા બધી સમસ્યાઓનું સર્જન થાય છે તો દર્શક મિત્રો જીવનમાં દગો મળવાનું મુખ્ય કારણ શું પછી એ ભલે મિત્રતાનો દગો હોય પછી એ ભલે સંબંધીનો દગો હોય પછી એ ભલે ભાઈ અને ભાઈનો દગો હોય પછી એ ભલે પતિ અને પત્નીનો દગો હોય કે પછી એ ભલે તમારી પ્રેમિકા અથવા પ્રેમીનો દગો હોય કોઈ પણ પ્રકારનો દગો ક્યારે તમને મળે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો કયા ગ્રહો આ દગા માટે જવાબદાર છે અને દગો મળતો હોય તમને વારંવાર દગો ફટકો મળતો હોય તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ આ દરેક વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત આજના પંચ કરીએ દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને આષાઢ માસ શુક્લ પક્ષ અને એની આજના દિવસની અંદર કૃષ્ણ પક્ષની આજે અષ્ટમી આઠમની તિથિ બની રહી છે અશ્વિની નામનું આજે નક્ષત્ર છે શૂલ નામનું આજે યોગ છે કૌલમ નામનું આજે કરણ છે અને મેષ રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ચંદ્ર ખાસ કરીને મેષ રહેશે જેના અક્ષર અલ અને ઈ રહેશે આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ દર્શક મિત્રો આપણી રાશિ છે ને એ મહત્વની છે કારણ કે ચંદ્રમાં મનસો જાત ચકસો હો ચંદ્ર મનનો છે માણસને દગો મળે તો ક્યાંથી મળે મનથી મળે મન કોઈ ઉપર વિશ્વાસ કરે અને ત્યારે આપણને દગો મળે છે દગો મળે ત્યારે ઠેસ કોને પહોંચે છે દિલને તો પહોંચે પણ મનને વધારે ઠેસ પહોંચે છે ને એટલા માટે દર્શક મિત્રો આપણી ચંદ્રની રાશિ દગામાં મહત્વનું કારણ બનતી હોય છે કારણ કે દગો છે ને એ જ આપણા મન

જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે તો હંમેશા આવા વ્યક્તિઓ દગો દેવા અને દગો કરવાના શિકાર પણ બનતા હોય છે દર્શક મિત્રો ચંદ્ર ગુરુ એ આપણને દગાથી રક્ષણ કરાવડાવે છે ચંદ્ર જો તમારો મજબૂત હોય ચંદ્ર તમારો સારો હોય તો તમારું મન મજબૂત બને છે મન મજબૂત બનવાથી તમે દગો ફટકો નથી ખાઈ શકતા તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે મજબૂત શનિ પણ વ્યક્તિને દગા ફટકાથી બચાવી લે છે પરંતુ જો તમારો શનિ સારો નથી ગુરુ સારો નથી ચંદ્ર સારો નથી બુદ્ધ તમને તકલીફ આપી રહ્યો છે રાહુ તમને તકલીફ આપી રહ્યો છે તમારી રાશિ ક્યાંક ને પીડિત થઈ રહી છે તો બની શકે છે તમારો કોઈ પણ ગ્રહ છે પરાક્રમ એટલે કે ત્રીજા સ્થાન થી દૂષિત થતો હોય તો ભાઈ દ્વારા દગો મળતો હોય છે પાર્ટનરશિપ એટલે કે સપ્તમ સ્થાન થી દૂષિત થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની પત્ની અથવા તો પોતાના બિઝનેસની પાર્ટનરશીપ દ્વારા એને દગો મળતો હોય પંચમ સ્થાન જયારે થતું હોય ત્યારે પ્રેમી અને પ્રેમિકા દ્વારા એને દગો મળતો હોય છે વ્યક્તિના જીવનની અંદર કઈ રીતે કયા સમયની અંદર દગો મળશે એ વસ્તુ આપણે ગ્રહોના આધારે મહાદશાના આધારે અંતરદશાના આધારે અને પ્રત્યંતર દશાના આધારે આપણે જાણી શકતા હોઈએ છીએ દર્શક મિત્રો પ્રેમની જ્યારે વાત આવતી હોય ત્યારે પ્રેમમાં ચોથું સ્થાન પાંચમું સ્થાન અને સાતમું સ્થાન આ ત્રણ સ્થાનની બહુ મહત્વની ભૂમિકા રહેતી હોય છે એની સાથે સાથે શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહની ભૂમિકા પણ બહુ જ મહત્વની ગણવામાં આવે છે

કામ કરે છે નહીં મને બેનિફિટ કેટલો મળશે આની સાથે હું પાર્ટનરશિપ કરીશ તો મને આટલો બેનિફિટ મળશે આની સાથે હું પ્રેમ કરીશ તો મને આ લાભ મળશે ઘણી વખત આપણે એવું જોયું છે કે ઘણી દીકરી અથવા ઘણા દીકરાઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડતા હોય છે ત્યારે એ વ્યક્તિ પોતાનો નફો વિચારતા હોય છે મને શું બેનિફિટ મળશે ને એ બેનિફિટના લીધે સામેવાળા વ્યક્તિના ઇમોશન સાથે લાગણી સાથે એ લોકો રમતા હોય છે અને સામેવાળા વ્યક્તિની લાગણી સાથે રમે ત્યારે જયારે એનો પોતાનો સ્વાર્થ નીકળી જાય પોતાનું કામ નીકળી જાય ત્યારે એ વ્યક્તિને જીવનની અંદર સામેવાળો વ્યક્તિ હોય એની લાગણી દુભાય છે એનું દિલ તડપે છે અને એના લીધે એના જીવનની અંદર સામેવાળો વ્યક્તિ પોતે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જતો હોય છે પરંતુ ઉપરવાળા કારણ કે ભગવાન છે ને એ ભગવાન દરેક વ્યક્તિને સજા આપતો હોય પરંતુ વાત અત્યારે આપણે દગાની કરીએ છીએ સ્વાભાવિક રીતે પાર્ટનરશીપ તમે કોઈ સાથે કરી છે અને એ પાર્ટનરશીપની અંદર તમે તમારા પાર્ટનરનું હિત નથી જોતા તમારું હિત જુઓ છો તો શનિ તમારો ખરાબ થશે તમને સમસ્યા આપવાનો છે જેના લીધે તમે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આવી વસ્તુ બને હવે કર્ક રાશિ છે વૃશ્ચિક રાશિ છે અને મીન રાશિ છે આ ત્રણ રાશિવાળા જાતકોને પ્રેમ પ્રકરણની અંદર દગો મળવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે એટલે આ ત્રણ રાશિવાળા એ હંમેશાને માટે પ્રેમ પ્રકરણમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહે છે ઉપાય શું કરવો જોઈએ રોજ સવારના પૂરમાં સૂર્ય ભગવાનને આ જલ અર્પણ કરવું જોઈએ રોજ સવારના ગાયત્રી જપ કરવો જોઈએ પૂનમનો ઉપવાસ રાખવો જોઈએ અને બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને કોઈ પણ જ્યોતિષીની સલાહ લે અને પન્ના એટલે કે બુધનો પન્ના અને પોખરાજ એટલે કે ગુરુ મહારાજનો પોખરાજ અવશ્ય ધારણ કરવો જોઈએ જેથી તમને સારો લાભ મળતો જણાય છે દર્શક મિત્રો ઘણી વખત લગ્નજીવનમાં પણ દગો મળતો હોય છે ઘણી વખત પાર્ટનરશીપમાં પણ દગો મળતો હોય છે હવે સ્વાભાવિક રીતે લગ્ન જીવનની અંદર જયારે દગો મળતો હોય ત્યારે કુંડલીની ની અંદર સાતમું સ્થાન બહુ મહત્વનું હોય છે સાતમા સ્થાનનો સ્વામીનો સંબંધ જો રાહુ મહારાજ સાથે હોય કોઈ વ્યક્તિની કુંડલીમાં સાતમે રાહુ બેઠો હોય કોઈ વ્યક્તિની કુંડલીની અંદર સપ્તમાધિપતિ એટલે કે સાતમા સ્થાનમાં તુલા રાશિ છે અને એ રાશિનો સ્વામી શુક્ર બને શુક્ર રાહુની સાથે બિરાજમાન છે તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓને દગો મળવો નિશ્ચિત છે આવા વ્યક્તિઓના જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેની કુંડલીમાં શુક્ર મહારાજ ખરાબ છે આવા વ્યક્તિઓને પણ દગો મળવાના ચાન્સીસ બની શકે છે જેની ગુરુ અને રાહુનો છે આ લોકોને પણ સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય છે જેની ચંદ્ર મહારાજ છે આવા લોકોને પણ લગ્ન જીવનની અંદર સમસ્યાઓ રહે છે અને ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહે છે કયો ઉપાય કરવો કે જેથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે કુંડલીની અંદર રાહુ અને શુક્ર આ બંનેની સ્થિતિ શું છે પહેલે તમારે એ વસ્તુનો વિચાર કરવો જોઈએ સારા મુહૂર્તની અંદર લગ્ન કરવા જોઈએ અત્યારે આપણે લગ્ન માટેનું મુહૂર્ત તો કઢાવીએ પરંતુ લગ્નના હસ્તમેળાપના સમયે મંગળ દોષ આવે છે કે નથી આવતા આપણે એ નથી જોતા કારણ કે હંમેશા દરેક વસ્તુનું મુહૂર્તનું વિશેષ મહત્વ છે જ્યારે લગ્ન કરવા માટે નીકળતા હોઈએ ત્યારે વરરાજો જ્યારે જાન લઈને નીકળે એ પણ મુરત ગોરબાપા જોવે છે ને એ મુહૂર્ત જો સારા ની અંદર નીકળવામાં આવે તો નિર્વિઘ્ન પણ એક લગ્ન થાય છે પોઝિટિવ રિઝલ્ટ મળે છે સારા ની અંદર જો હસ્તમેળાપ કરવામાં આવે તો દાંપત્ય જીવનની સુખાકારી સારી ચાલે છે પછી આપણે એવું કહીએ કે અરે છત્રીસ માંથી ચોત્રીસ ગુણ મળતા હતા પણ અમારે ત્યાં અમે લગ્ન કરી લીધા અને છ મહિના થયા અને ઝઘડા ચાલુ થઈ ગયા અને હવે છૂટાછેડા ઉપર વાત આવી ગઈ આ વસ્તુ આવે તેનો મતલબ શું છે કે તમે જયારે લગ્ન કર્યા છે ત્યારે હસ્તમેળાપના સમયે મંગળ દોષ આવે છે અથવા હસ્તમેળાપના સમયે સાતમું સ્થાન દૂષિત થઈ રહ્યું છે જયારે હસ્તમેળાપનો સમય હોય જયારે કન્યાદાન થતું હોય કારણ કે કોઈ પણ વસ્તુનું જ્યારે દાન થતું હોય કે એકબીજાના ભાગ્ય એકબીજા સાથે મળતા હોય તો એ સમય જ્યારે પોઝિટિવ હોય તો અવશ્ય પોઝિટિવ જીવન નિર્વાહ ચાલે છે પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો લાભ મળે છે પરંતુ આપણે નાચવામાં ગાવામાં દરેક વસ્તુના મરછોકની અંદર આપણે એ સમયને વ્યતીત કરીએ છીએ અને પછી ગોરવાનું એવું કે ઝડપથી લગ્ન કરો ને મોડું થાય છે અમારે બહુ દૂર જવાનું પરંતુ સાચા મુહર્ત ની અંદર સારા મુ અંદર જો લગ્ન કરવામાં આવે તો એ દાંપત્ય જીવન સવિશેષ અને સારું સુખી રહેતું હોય છે પરંતુ જ્યારે સારા મુહૂર્તની અંદર સાચા મુહૂર્તની અંદર આપણે લગ્ન નથી કરતા ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઘણી બધી સર્જાતી હોય છે મેં મારા જીવનની અંદર ઘણી બધી એવી વ્યક્તિઓ જે સારામાં સારા બિઝનેસમેન કહી શકાય સારા વ્યક્તિઓ કહી શકાય એ લોકોને ત્યાં લગ્ન જોયા છે કે એ લોકો મુને વધારે માને પોતાના છોકરાઓને એવું કહી દઈએ કે તમારે જે કરવું હોય એ કરો આટલા વાગે તો મારે મંડપની અંદર જોશે શું કામે સાચા મુહૂર્તની અંદર લગ્ન કરવાના છે દર્શક મિત્રો જ્યારે આ દાંપત્ય જીવનની વાત આવતી હોય ત્યારે હસ્તમેળાપનો સમય પણ મહત્વનો છે જો હસ્તમેળાપના સમયની અંદર ક્યાંક ને ક્યાંક ખરાબ ગ્રહો આવી ગયા તો તમારું દાંપત્ય જીવન બગડતું હોય છે સલાહ લઈ અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્યોતિષની સલાહ લઈ અને જો પોખરાજ એટલે કે ગુરુનું રત્ન ધારણ કરવામાં આવે તો પણ સારો લાભ મળે છે ચંડી પાઠની અંદર દેવી કવચ આવે છે દેવી કવચનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે તો દગા ફટકાની અંદરથી તમે બચી શકો છો અને અવશ્ય એના દ્વારા પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે દર્શક મિત્રો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે મિત્ર મિત્ર નથી રહેતા એટલે ઘણી વખત મિત્રતામાં પણ ઘણા લોકોને દગો મળતો હોય છે ઘણા લોકોને બિઝનેસની અંદર ઘણા લોકો લોકોને પાર્ટનરશીપની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ ઉત્પન્ન થતી હોય છે દર્શક મિત્રો જયારે સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ગ્રહ નક્ષત્ર આ બધી વસ્તુઓ જોવી જોઈએ મહાદશા અંતરદશા આ બધી વસ્તુઓ જોવી જોઈએ આ બધી વસ્તુઓ જોયા પછી જ આપણને ખ્યાલ પડે છે કે વ્યક્તિને દગો ક્યારે મળશે તકલીફ ક્યારે સર્જાશે અને જીવનની અંદર સમસ્યા કઈ રીતે ઉત્પન્ન થશે દર્શક મિત્રો મંગળ સૂર્ય અને શનિ આ ત્રણ ગ્રહો પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે મંગળ સૂર્ય શનિ રાહુ આ ચાર ગ્રહો દ્વારા સ્થાન સાથે આ ચાર ગ્રહોનો સંબંધ થતો હોય છે ત્યારે અંદર એને દગાનું પ્રમાણ વધી જતું હોય છે નથી કે તમે પાર્ટનરશીપ કરી અંદર મને લાભ મળવાની જગ્યાએ નુકસાન થયું અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા સ્થાન બગડેલું હોય પાર્ટનરશિપના સ્થાન સાથે રાહુ મહારાજનો સંબંધ હોય પાર્ટનરશિપના સ્થાન સાથે શનિ સૂર્ય મંગળનો સંબંધ હોય તો સમજી લેવાનું કે તમારે પાર્ટનરશિપની અંદર નુકસાન આવવાનું છે પાર્ટનર તમારે તકલીફ થવાની છે અને પાર્ટનરશીપમાં તમને દગો મળવાનો છે આવી વસ્તુ હન્ડ્રેડ પર્સેન્ટ બનતી હોય છે દર્શક મિત્રો આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે નાના નાના ઉપાયો વિશે પણ વાત કરવી છે પરંતુ મિત્રો ચંદ્ર અને રાહુની યુતિ

રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે તો રાહુની મહાદશા ખતરનાક ગણવામાં આવે છે એના દાંપત્ય જીવનની અંદર કોઈ પણ પ્રકારના રિલેશનની અંદર આવા વ્યક્તિઓને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે સંબંધો બગડતા હોય પછી એ પાર્ટનરશીપનો ખાસ કરીને સંબંધ હોય કે પછી એ પતિ અને પત્નીનો સંબંધ હોય આ સંબંધો બગડતા હોય છે અને એના લીધે એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે રાહુ દર્શક મિત્રો રાહુની મહાદશાની અંદર ઘણી બધી વખત અમે યોગો બનેલા છે આવી વસ્તુઓ પણ છે ક્યાંક ને ક્યાંક અંદર અનિયમિતતા અસ્થિરતા અને અવિશ્વાસઘાત એ દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે અને રાહુની મહાદશામાં જ રાહુ ખરાબ હોય તો ઘણા વ્યક્તિને ફાઇનાન્સની અંદર ઘણા બધા લોસીસ ઉત્પન્ન થાય છે અંદર જીવનની અંદર ઘણા બધા અપ આવે એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય અને વ્યક્તિના જીવનની અંદર આ ના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ઘણું બધું સર્જાતું હોય છે વાત આજ સબ્જેક્ટ પર કરીએ પરંતુ મિત્રો ની મહાદશા તમારા એકબીજાના સંબંધોમાં વૈચારિક મતભેદો ઉત્પન્ન આવે છે રાહુની મહાદશા એની અંદર જો રાહુ તમારો ખરાબ હોય સપ્તમ સ્થાન સાથે રાહુ મહારાજ નો સંબંધ હોય તો લગ્ન જીવન તો ઠેક ભાગીદારીની અંદર પણ સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થતી જણાય છે વાત આજ સબ્જેક્ટ ઉપર કરીએ કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ હલો હલો હેલો જય ગણેશ જય ગણેશ હાજી બોલો બોલું છું બેબી માટે મારે સુપુત્રી નું મોક્ષા રાજેશ કુમાર શાહ જન્મની તારીખ જન્મ તારીખ દસ બે બે હજાર એક દસ બે હજાર એક સમય સમય શનિવાર સવારે આઠ ને ચાર મિનિટ આઠ અને ચાર મિનિટ જન્મ નું સ્થળ બેન વડોદરા શું પ્રશ્ન હતો એના લગ્ન માટેનું પૂછવું તું અને એનું જીવન કેવું રહેશે આગળનું બી ચલો મોક્ષ એટલે મોક્ષ આપનાર થાય ને કા હે ચાલો હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ કુંભ લગ્નની કુંડલીમાં મહારાજ પહેલા સ્થાન ની ગુરુ મિત્રો જમાનામાં જે નામ પાડતા ને એક અર્થ હોતા હોય છે અને દરેક વસ્તુનો અર્થ હોય ને મુજબ ઘણી બધી અસર કરતો હોય એક્ઝામ્પલ તરીકે તમે મોબાઈલ નંબર લો છો તો એ મોબાઈલ નંબરનો જે ટોટલ હોય છે તમારા મૂલાંક અને ભાગ્યાંક સાથે જો એનો સંબંધ હોય તો તમારા જીવનમાં ભાગ્યોદય કરાવે તમારી ગાડીનો નંબર પણ એની સાથે જોડાયેલો તમારા મકાનનો નંબર પણ એની સાથે જોડાયેલો એવી જ રીતે આપણું નામ છે કુંભ લગ્ન ગુરુ શનિના આધ્યાત્મિક સર્જન કરી રહ્યો છે ઓલરેડી સપ્તમ સ્થાનમાં સિંહ રાશિનો ચંદ્રમાં છે અમુક સમયે ઉતાવળી નિર્ણયો તકલીફ કરાવડાવે બારમા સ્થાન બારમા સ્થાનની અંદર મકર રાશિનો સૂર્ય બિરાજમાન છે આમના જન્માક્ષર મુજબ જોવા જતા ગુરુ અને શુક્રનો પરિવર્તન યોગ છે લગ્ન જીવનની સુખાકાર સારી પ્રાપ્ત કરાવડાવે પરંતુ જીવનમાં અપડાઉન અમુક અમુક સમયાંતરે ઉત્પન્ન થતું જણાય લગ્ન માટેના યોગની જો વાત કરવામાં આવે તો ઓલરેડી અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે એટલે કે જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું પરિભ્રમણ છે આગામી સમયની અંદર આ ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર આવશે એટલે કે બે હજાર પચીસ ની શરૂઆતની અંદર આમનો લગ્ન માટેનો સુંદર મજાનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે લગ્નની વાત કરવામાં આવે તો આમને પાંચમે રાહુ એટલે કે નાગદોષ બની રહ્યો છે બની શકે ત્યાં સુધી એની પૂજા કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ

રોજ ભગવાન ગણપતિની પૂજા કરવી ગણપતિને દર ચોથના દિવસે દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે સારો એવો લાભ મળતો જણાયને ચોથું સ્થાન જેને સુખ સ્થાન કહેવાય આ સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે એટલે રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળતો જણાશે રાહુ પાંચમે છે એટલે તમારા જે મંત્ર છે નમો યંતણમ નમો સિદ્ધાણમ આ જે તમારો મંત્ર છે આ મૂલ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય કોલર મિત્ર સાથે કરવી છે એની સમસ્યાના સમાધાનની કરવી છે પરંતુ એ પેલા દર્શક મિત્રો આપણે વાત કરી લઈએ સંબંધોની દર્શક મિત્રો સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુ વખત એવું બનતું હોય છે કે આપણે પાર્ટનરશિપની અંદર ઘણા બધા પૈસાનું રોકાણ કરેલું હોય છતાં પણ આપણને એની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે તો રાહુના લીધે તમારે ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે રાહુની મહાદશા છે રાહુની અંતરદશા રાહુની પ્રત્યંતર દશા છે તમારા અંદર કરાવે છે વારંવાર પ્રાપ્ત થઈ રહ્યો છે તો ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શિવની પૂજા કરવાથી બની શકે ત્યાં સુધી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે શાકાહારી ગ્રહણ કરશો તો પોઝિટિવ લાભ મળશે ભગવાન શંકરની પૂજા કરીને બને ત્યાં સુધી ખોટું નહીં બોલો તો પણ રાહુનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અવશ્ય એ સમયગાળો તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે દર્શક મિત્રો વ્યક્તિ કઠોર પરિશ્રમ કરતો હોય અને છતાં એને ફળની પ્રાપ્તિ ન થતી હોય તો સમજી લેવાનું કે શનિ અને રાહુ ક્યાંક આ વ્યક્તિને પીડા આપી રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા તો શનિ પરિશ્રમ અને રાહુ એની અંદર તકલીફો ઉત્પન્ન ઉત્પન્ન ગ્રહ છે દર્શક મિત્રો જીવનની અંદર વ્યક્તિને વારંવાર દગો ફટકો મળવા લાગે વારંવાર પોતાના જ સંબંધો જયારે ખરાબ થવા લાગે ત્યારે દોસ્તી પણ દુશ્મની અંદર બદલાઈ જાય છે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અશુભ લીધે લીધે આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે માટે ગ્રહો ની ચાલને સમજવી બહુ જરૂરી હોય છે અને એના આધાર ઉપર જો ઉપાયો કરવામાં આવે તો સંબંધો નષ્ટ નષ્ટ થતા બચી જાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે દર્શક મિત્રો વારંવાર જે વ્યક્તિને દગો ફટકો મળી રહ્યો છે શનિ મહારાજના હિસાબે દગો ફટકો મળી રહ્યો છે શનિ મહારાજના હિસાબે નું ફળ નથી મળતું શનિ મહારાજના હિસાબે ની અંદર રૂકાવટો ઉત્પન્ન થઈ રહી છે કયો ઉપાય કરવો જોઈએ જોઈએ વાત વાત દર્શક મિત્રો કોલર મિત્ર સાથે કરીએ સમસ્યાના સમાધાન ની કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ મારે અમદાવાદ થી બોલો છો ગોસાઈ રમાબેન હા બોલો ત્રણ પાંચ વીસ વીસ ત્રણ સાત બેબી પૂછવાનું છે ની બેબી નું પૂછવાનું છે કાયરા નું અરે પણ ત્રણ સાત પાંચ ત્રણ વીસ વીસ સાત ઓકે જન્મ સમય પાંચ ત્રણ પાંચ ઓકે જન્મ સમય જન્મ સમય અગિયાર ને પાંચ સવારે રાત્રે સવારે અમદાવાદ થી બોલું છું ઓકે હવે જન્મ નું સ્થળ અમદાવાદ જ છે હા અમદાવાદ જ શું પ્રશ્ન હતો એ જીદીલી બહુ છે ને એ ગુસ્સો બહુ કરે છે ખાતી કશું નથી ચલો જન્માક્ષરની વાત કરીએ દર્શક મિત્રો જ્યારે ગુસ્સાનું પ્રમાણ બાળકોમાં સવિશેષ માત્રામાં રહેતું હોય કારણ કે અત્યારનું ફૂડ જીવનની અંદર ફૂડ છે ને આપણો આહાર એવું નથી આહાર જેવો લઈએ એવા વિચારો ઉત્પન્ન થાય હવે સ્વાભાવિક રીતે ચંદ્ર છે એટલે સ્વાભાવિક જીવનની અંદર વ્યક્તિને ફાસ્ટ ફૂડ તરફ વધારે પડતું પ્રેરિત થાય ત્યારે પણ સમસ્યા ઉત્પન્ન થતી હોય ખાવાનું ઓછું કારણ કે ચંદ્ર છે ને મનનો કારક ગ્રહ છે રાહુની સાથે બિરાજમાન છે જેના લીધે ચંદ્ર રાહુ નો ગ્રહણ યોગ બની રહ્યો છે થોડીક જિદ્દી પ્રકૃતિ આવે મંગળ દોષ બની રહ્યો છે

હાથે ગાય માતાને ઘાસ અર્પણ કરાવજો એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને જે થોડી જીદ્દી પ્રકૃતિ છે પછી ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે સ્વભાવ ઉગ્ર રહે છે ખાવાની અંદર તકલીફ ઉત્પન્ન કરાવડાવે છે આ બધામાં તમને આ બે ઉપાયોથી બેનિફિટ મળશે થોડી મોટી થાય એના પછી ચંદ્ર રાહુના ગ્રહણ યોગ ગુરુ કેતુના ચાંડાલ યોગ અને કાળ દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો જેથી પોઝિટિવ રિઝલ્ટ એના કેરિયરમાં લાભ અને લગ્ન જીવનની સુખાકારીમાં આગળ જતા એને સારો લાભ મળી શકે વાત કરી લઈએ દર્શક મિત્રો દર્શક શનિ ના લીધે તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી છે લીધે તમને દગો ફટકો મળવાના ચાન્સીસ વધી રહ્યા છે તો શું કરવું જોઈએ દિવસે શનિ અંદર તમારે પૂજા કરવી જોઈએ શનિ શિલા રાખેલી છે શિલા એ શનિ ની અંદર જવાનું અને તમારે પૂજા કરવાની શનિ ને તમારે તેલ અર્પણ કરવાનું શનિ ચાલીસાનો તમારે પાઠ કરવાનો અને બની શકે ત્યાં સુધી મહેનત કરતા હોય પરિશ્રમ કરતા હોય એવા વ્યક્તિને ની દાળની સાથે સાથે એને ભોજન કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે શનિ ને લગતી વસ્તુઓનો જો શનિવારના દિવસે દાન દેવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યા નું સમાધાન મેળવીએ હલો જય ગણેશ જય ગણેશ મારા દીકરા વિશે પૂછવાનું હતું નામ તારીખ સમય સ્થળ એની જન્મ તારીખ છે અઠ્યાવીસ સાત બે હજાર સાત અઠ્યાવીસ સાત બે હજાર સાત સમય સમય બપોરે બાદ મેન્મ સ્થળ સુરત આજે જેની બર્થ ડે છે ચલો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે જીવનમાં સારી પ્રગતિ કરે તેવી ભગવાનને પ્રાર્થના વાત કરી લઈએ જન્માક્ષરની તુલા લગ્નની કુંડલીમાં શુક્ર શનિ કેતુ ત્રણ ગ્રહો લાભસ્થાનની અંદર બિરાજમાન છે સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિનો મંગળ છે એટલે કે મંગળ દોષવાળી કુંડલી બની રહી છે ઓલરેડી એમના જન્માક્ષરમાં પાંચમા સ્થાનમાં રાહુ મહારાજ છે અને કર્ક રાશિનો સૂર્ય કર્મસ્થાનની અંદર બિરાજમાન છે જન્માક્ષર મુજબ જોવા જઈએ તો લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે નેવું નવ્વાણું એ લગ્નની વાતો આવીને અટકી જાય લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ થાય શનિ શુક્ર કેતુ સાથે છે મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના ચાન્સીસ પચાસથી સાઠ ટકા બની શકે આમના જન્માક્ષરની અંદર વૃષ્ટિક રાશિનો ગુરૂ બિરાજમાન છે જે ધનભુવનની અંદર છે મહેનત કરવા છતાં અમુક અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું પ્રાપ્ત કરાવડાવે ભાગ્યસ્થાનની અંદર બુદ્ધ છે એટલે બુદ્ધિ બહુ જ સારી છે કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ પણ કરી લે અને કર્ક રાશિનો સૂર્ય પિતા સાથે લાગણી હોવા છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે પેટને લગતી સમસ્યાઓ અને અમુક અમુક સમયાંતરે રહેતી જણાશે શનિકેતુના શ્રાપિત દોષની પૂજા કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે આજે એમનો બર્થડે છે તો એમને જન્મદિવસની શુભકામના બને તો આજે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરે આમ તો દર્શક મિત્રો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધી રહ્યા છીએ કારણ કે બર્થડે હોય ત્યારે આપણે કેક મંગાવીએ કેક મંગાવીને ઉપર મીણબત્તી રાખીએ મીણબત્તીને આપણે બુજાવીએ છીએ એટલે કે આપણે એને ઠારીએ છીએ કારણ કે આપણું શાસ્ત્ર એવું કે છે કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે આપણે અંધારાથી અજવાળા તરફ જવા વાળું આપણી સનાતન સંસ્કૃતિ છે ને આપણો આપણું શાસ્ત્ર એવું કે છે જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર અજવાળાથી અંધારા તરફ જવાની વાત આવે તો આપણે ક્યારેય પણ એક આજે નિયમ લેવો જોઈએ કે બર્થડે ઉપર ક્યારેય તમારે જે મીણબત્તી છે એને ઓલવવી ન જોઈએ કારણ કે એ ઓલવવાથી તમારી પ્રતિષ્ઠાની અંદર કારણ કે શાસ્ત્ર મુજબ પ્રતિષ્ઠાની અંદર પણ સમસ્યા થાય છે અને તમારી હેલ્થ ઉપર પણ અસર પડે છે તો ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે કલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ હાલો હાલો જય ગણેશ જય ગણેશ બોલો બેન આ મારો દીકરો છે ને એની સગાઈ કેમ નથી થતી હવે તો તારીખ સમય સ્થળ બોલી જાઓ હા સ્થળ દ્વારકા છે અને તારીખ છે ને નવ આઠ અઠાણું નવ આઠ ઓગણીસો અઠ્ઠાણું સમય સમય બપોરે સાડા બાર બપોરે બાર અને ત્રીસ જન્મ સ્થળ બેન દ્વારકા શું પ્રશ્ન હતો સગાઈ ખાતી નથી ને એટલે પૂછું છું ચાલો સગાઈ નથી થાતી તો સપ્તમ સ્થાનમાં શનિવારા છે દર્શક મિત્રો જેની કુંડલીમાં સાતમે શનિ હોય મેષ રાશિનો શનિ છે જે લગ્ન થવાની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે સ્વાભાવિક રીતે લગ્ન માટે બે ગ્રહો કારક ચંદ્ર અને શુક્ર દાંપત્ય જીવન મુખ્ય ગ્રહનો ફાળો ભજવતો હોય છે હવે ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે જે મન દ્વિધામય કરાવડાવે થોડી વાર આ છોકરી આ છોકરીની આ છોકરી હોય તો વધારે સારું ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય અને શનિ મહારાજ પોતે નીચસ્ત બની રહ્યા છે જેના લીધે લગ્ન થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય હમણાં જન્માક્ષર મુજબ શનિ મહામંડલ પૂજા અને ગ્રહણ પૂજા પોઝિટિવ રિઝલ્ટ મળી લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી અને મેરેજ કરવા જોઈએ માટેનો યોગ આગામી નવેમ્બર મહિનાની તારીખ પછી ચાલુ થવા જઈ રહ્યો છે માટે કર્ક રાશિ રાશિ કુંભ રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો તમારા સંબંધોનો વિસ્તાર તમારે વધારે પડતો કરવો છે તમારા ની અંદર તમારે લાભ જોઈએ છે તમે એવું વિચારો છો કે તમારા રિલેશન દ્વારા તમારા સંબંધો દ્વારા તમારો બિઝનેસ વધી શકે તો સાચી દિશાની અંદર મોબાઈલ ચાર્જિંગ કરવા માટે તમે મૂકશો ને તો એનાથી અવશ્ય તમારા બિઝનેસનો ગ્રોથ વધશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે કેવી રીતે જોઈએ વાત દર્શક મિત્રો ચંદ્રમાં મનસો જાત શખશો હો સૂરજો જાય તો ચંદ્ર મનનો કારકગ્રહ છે અને ચંદ્રમાં મુજબ જોવા જઈએ તો વધારે પડતો દગો ક્યાંક ને ક્યાંક વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર હોય આવા લોકોને વધારે પડતો દગો મળતો જાય આવા લોકોને ઇમોશનલ પાર્ટ દગો આપી જતો હોય લાગણીની અંદર આવીને આવા વ્યક્તિઓ પોતાનું નુકસાન કરતા હોય છે અને એ નુકસાનની અંદર આવા લોકોને દગાની સમસ્યા વધી જતી હોય છે બીજી વાત ગણવામાં આવે તો ખાસ કરીને બીજા નંબરની અંદર અને શુક્ર આ બંને ગ્રહો ઇમોશનલ પાર્ટના કારક ગ્રહ ગણવામાં છે એટલા માટે તુલા રાશિ અને વૃષભ રાશિ આ રાશિના જાતકોને પણ ક્યાંક ને ક્યાંક દગો મળવાના ચાન્સીસ વધી જતા હોય છે રાહુ અને ચંદ્ર જ્યારે સાથે હોય અથવા પીડા આપી રહ્યા હોય તો પણ ધગો મળવાના ચાન્સીસ વધારે પડતા રહેતા હોય છે અને સમસ્યાઓનો દોર પણ વધી જતો હોય છે આ સબ્જેક્ટ પર વાત કરીએ પરંતુ એ પહેલા જે દર્શકોનો આજે જન્મદિવસ દિવસ છે એવા દર્શકોને જન્મદિવસની શુભકામના પાઠવીએ જે દર્શકોનો આજે જન્મદિવસ દિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શન

ના દિવસે દર પૂનમ ના દિવસે તમારા કુલદેવીની આરાધના અવશ્ય કરજો તમારા કુલદેવીની પૂજા કરી ગાયના ઘીનો દીવો તમારા ઘરની અંદર કરી કુલદેવીના મંત્રનો જપ એકસો વખત કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને વર્ષ તમારા માટે આનંદદાયી સુખદાયી લાભદાયી રહેતું જણાશે જે લોકોની લગ્નની તારીખ છે આવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ તમારું દાંપત્ય જીવન ક્યાંક ને ક્યાંક મંગલમય રહે તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાન

અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અત્યંત જરૂરી છે વાત દર્શક મિત્રો કરી રહ્યા છીએ કારણ કે ઘણા જીવનની અંદર પોતાના જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ હોય છે કારણ કે ચંદ્રમનનો જે વ્યક્તિ એ લાગણીનો દુરુપયોગ કરતા હોય છે અને એ દુરુપયોગની અંદર વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થતી હોય સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રૂચિરંચ કરોતિ કર્મ ઘણા લોકો પોતાની સ્વાર્થવૃત્તિ ના લીધે પછી એ બિઝનેસની અંદર સ્વાર્થ વૃત્તિ હોય પ્રેમની અંદર સ્વાર્થ વૃત્તિ હોય સંબંધની અંદર સ્વાર્થ વૃત્તિ હોય એ સ્વાર્થ વૃત્તિના લીધે સામેવાળા વ્યક્તિનો કેરફાયદો ઉપાડે ને એના લીધે જીવનની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થતી હોય છે દર્શક મિત્રો આ અને ખાસ કરીને જ્યારે તમે કોઈ વ્યક્તિનો ફાયદો ઉપાડો છો ને તો ઉપરવાળા એટલે કે ભગવાન એ જીવનની અંદર એક વખત સજા અવશ્ય આપે છે માટે બની શકે ત્યાં સુધી આ વસ્તુ ન કરવી જોઈએ પરંતુ ગ્રહોના આધારે તમારા ગુરુગ્રહને તમારે મજબૂત કરવો જોઈએ જેટલો તમારો ગુરુગ્રહ મજબૂત થશે એટલો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે નવમું સ્થાન એટલે કે ભાગ્યસ્થાન ભાગ્ય જેટલું તમારું બલવાન થશે એટલો તમને દગો કોઈ પણ વસ્તુની અંદર નહીં મળે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય આજના શુભાંકની વાત કરીએ દર્શક મિત્રો આજના અંકની વાત કરવામાં આવે તો આજે એક અંક તમારા માટે લાભદાયી છે એક અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે એમ છે આજના દિવસની અંદર શુભ કલર લાલ અને નારંગી રહેશે આજે વાત કરવામાં આવે શુભ સમયની તો સવારે દસ અને સત્યાવીસ મિનિટથી બાર અને આઠ મિનિટ સુધીનો સમય સારો છે આ સમયમાં કોઈ પણ સારું કામ તમે કરી શકશો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે રાહુકાલની જયારે વાત કરવામાં આવે તો આજે સાંજે અને અને મિનિટ રાહુકાલનો સમય છે આ સમયમાં ન કરવા જોઈએ આ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ નહીતર સમસ્યા સર્જાતી જણાશે આજના દિવસની અંદર શુભ દિશા પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે મેષ રાશિવાળા લોકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવું બહુ જ જરૂરી છે નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે દિવસમાં સૂર્ય નામ શ્રવણ અવશ્ય જોઈએ જેના દ્વારા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે આત્મવિશ્વાસ કરાવી શકે છે આજે ઓમ સુપ્રસન્નાય નમઃ આ મંત્રનો આજે જપ કરો જોઈએ સુકી ખારેકનું આજે દાન કરવામાં આવે તો પણ અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકશે દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો દર્શક મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો આપ રૂબરૂ મળી શકો છો તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો તો આજના દિવસની અંદર આટલું જ આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો જય ગણેશ